પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ કિશન ડેઝ આંગણિયા પેઢીમાં લૂંટના ઈરાદે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. ગુનાનો મુખ્ય સૂત્રધાર આંગણિયા પેઢીનો પૂર્વ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. હાલોલ ખાતે આવેલ કિશન ડેઝ નામની આંગણિયા પેઢીમાં લૂંટના ઈરાદે થયેલ પેઢીના કર્મચારીની હત્યા મામલે એલસીબી પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંચમહાલ પોલીસે 5 અલગ અલગ ટીમો બનાવી મુખ્ય સૂત્રધાર હસમુખ મુળાજી પ્રજાપતિ સહિત આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 6 જૂનના રોજ હાલોલની કિશન જયેશ આંગણિયા પેઢીમાં લૂંટના ઈરાદે પ્રવેશી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પેઢી કર્મચારીને મોત નિભાવ્યું હતું. જોકે આ દરમિયાન બુમરાળ મચાવતા લૂંટારુઓ લૂંટ કર્યા વિના ફરાર થઈ ગયા હતા. હાલોલ પોલીસ મથકમાં આ મામલે લૂંટ અને હત્યા ગુનો નોંધાવવામાં જે બાદ હત્યારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 5 અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટનો તરકટ રચનાર મુખ્ય આરોપી અને અગાઉ આંગણિયા પેઢીમાં કામ કરી ચૂકેલ મૂળ વડોદરાનો હસમુખ મૂળજી પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું હતું. જે ચોક્કસ બાતમીના આધારે મુખ્ય સૂત્રધાર હસમુખને ઝડપી તેની આખરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને પોતે 1.5 લાખ ઉછીના લઈ શરૂ કરેલ કટલરીના ધંધામાં મોટું નુકસાન થયું હોય, મિત્રો સાથે મળી આંગણિયા પેઢીમાં લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. હાલ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ચકચારી હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એ પૈકી અમે અન્ય 3 ઈસમોને પકડી કુલ 4 આરોપીઓની અમે આજરોજ ધરપકડ કરેલી છે અને આ ગુનાની અંદર કોઈપણ લૂંટમાં રૂપિયા કે મુદ્દામાલ ગયેલ નથી, જેથી રૂપિયા મુદ્દામાલ રિકવર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો. સાથોસાથ આ આરોપીઓ કુલ 5 આરોપીઓ હોય, ગુના પહેલાં એટલે કે 6 તારીખે આ ગુનો બન્યો એના એક દિવસ અગાઉ એટલે કે 4 તારીખે બરોડાથી હાલોલ મુકામે રેકી કરવા આવેલા અને રેકી દરમિયાન 2 મોટરસાઇકલો ઉપર આ 5 ઈસમો આવેલા અને આ રેકી કર્યા બાદ એમણે આયોજનપૂર્વક કામ કરેલું છે. આ 5 આરોપી પૈકી 4 આરોપીઓ અમે ધરપકડ કરેલ છે અને બીજા 2 મોટરસાઇકલ પકડવાની તજવીજ ચાલુ છે. આ આરોપીઓને આવતીકાલ રિમાન્ડ મેળવી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં અમે વધુ તપાસ હાથ ધરેલ છે. હની ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.